गुजरात विधानसभा की चूंटणी माटे भाजपना दिल्ली पार्टी हेडक्वार्टर में केन्द्रीय चूंटणी समिति की बैठक योजाई। गुजरात विधानसभा उम्मीदवारों माटे प्रथम यादी ने अंतिम रूप आपवा माटेनी भाजप केन्द्रीय चूंटणी समिति की आ बैठक में प्रधानमंत्री नरेन्द्र मोदी, भाजपना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा, केन्द्रीय गृहमंत्री अमित शाह, गुजरात मुख्यमंत्री भूपेन्द्र पटेल तेमज राज्य एकमना अन्य सभ्यों सामेल थया। टूंक समय में जाहिर थई शके छे भाजपना गुजरात विधानसभा माटेनी उम्मीदवारोनी यादी। तो दिग्गज नेताओ पोताना अभिप्राय आपी रह्या छे। तो आजे गुजरात विधानसभा चूंटणीना बीजा तबक्का माटे आजे जाहेरनामुं बहार पाडवामां आवशे। राज्यमां बे तबक्कामां चूंटणी योजाई रही छे। प्रथम चरणमां 89 बैठक माटे 1 डिसेम्बरे, ज्यारे बीजा तबक्कामां 93 सीटो माटे 5 डिसेम्बरे मतदान योजाशे। तो मतगणतरी 8 डिसेम्बरे योजाशे। त्यारे हाल गुजरातमां राजकीय माहोलमां गरमावो जोवा मळी रह्यो छे। ત્યારે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા। જી દુર્ગેશ, જણાવો કે ભારતીય જનતા પાર્ટીના સંભવિત ઉમેદવારોની યાદીને લઈને કેવો રાજકીય માહોલ અત્યારે સર્જાયો છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગઈકાલે તે સાંજે કેન્દ્રીય પાર્લામેન્ટે બોર્ડની બેઠક મળી હતી। આ બેઠક અંદાજિત 4 કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી। લગભગ 100થી વધુ આજે ઉમેદવારો જે છે તે ભાજપ દ્વારા જાહેર કરી શકાય છે। સવારે 11 વાગ્યાની આસપાસ આ તમામ ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે। ખાસ કરીને ગઈકાલે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક સિનિયર નેતાઓએ તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે તે માટે તૈયારી દર્શાવી હતી। જેને પહેલા પાર્લામેન્ટરી બોર્ડ પહેલા તે તમામ લોકોએ પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો। તે બીજી તરફ આજે ભાજપ દ્વારા જે ટિકિટોના નામો ઉપર મોહર લગાવવામાં આવી દેવામાં આવી છે, જેની અંદર અનેક લોકોને રિપીટ પણ કરવામાં આવ્યા છે અને અનેક નવા યુવા ચહેરાઓને સમાવેશ પણ કરવામાં આવ્યું છે। બપોરે 11 વાગ્યા આસપાસ સંભવિત જે હાલ નામો ચાલી રહ્યા છે તેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા, મજીરા બેઠક પરથી હર્ષ સંઘવી, ભરૂચથી રમેશ મિત્રી, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, જેતપુરથી જયેશ રાદડિયા, અંકલેશ્વરથી ઈશ્વર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી, ગઢડા બેઠકથી શંભુનાથ ટુંડિયા તેમજ અનેક નામો જે છે હાલ સંભવિત બેઠકોના ચાલી રહ્યા છે। ત્યારે તમામ પ્રકારની તેઓ દ્વારા તૈયારીઓ કરી નાખવામાં આવે તે બાબતની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ભાજપ દ્વારા જયારે સત્તાવાર યાદી જાહેર થાય ત્યારબાદ જ તે માલુમ થઈ શકશે કે કોને ટિકિટ મળી છે અને કોની ટિકિટ કપાઈ છે। જી જી, અને એક બીજી વાત કે ઉમેદવારોની પસંદગીને લઈને જે અસંતોષ ન વ્યાપે તેને લઈને ભાજપનો શું એક્શન પ્લાન હોઈ શકે? જી બિલકુલ, ભાજપ એક પહેલેથી જ શિસ્તબદ્ધ પાર્ટી છે। ગયા જે પ્રમાણે સિનિયર નેતાઓએ કાર્યકર્તાઓને તક મળે અને તેઓને ટિકિટ મળે તે માટે તે ગઈકાલે જણાવ્યું છે કે તેઓ ટિકિટ નહીં મળે। એ જ રીતે ભાજપની અંદર જો કોઈ પણ પ્રકારની આવી કોઈની રજૂઆત હશે તો તે સાંભળવામાં આવશે, પરંતુ ભાજપની અંદર જે છે અન્ય પાર્ટીની જેવું આવું ઓછું બનતું જોવા મળતું હોય છે। જી જી જી, ધન્યવાદ દુર્ગેશ આ તમામ માહિતી માટે।